દાંડી યાત્રાના ઐતિહાસિક દિવસે આયોજિત જનસંકલ્પ રેલીમાં રાહુલજીની ઉપસ્થિતિમાં હાર્દિકભાઈ કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ મેળવ્યો હતો અને આજે પ્રદેશ સમિતિ ખાતે પક્ષનું પ્રાથમિક સભ્ય પદ સ્વીકારી આવનારા સમયમાં કોંગ્રેસમાં સક્રિય રીતે કામ કરવાની તૈયારી કરી ચૂક્યા છે. સાથે સાથે કોઈ પણ પદ કે હોદ્દાની લાલચ સિવાય લોકોના પ્રશ્નો માટે સરકાર જ્યાં જ્યાં અન્યાય કે અત્યાચાર કરે એમાં પ્રજાની લડત લડવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યક્રમોને આગળ લઈ જવા માટે અને કોંગ્રેસની વિચારધારા જન જન સુધી પહોંચાડી અને 2019માં રાજ્ય અને દેશમાં પરિવર્તન આવે એ માટે સૌ સાથે મળીને ખભે ખભા મિલાવી કોંગ્રેસના સૈનિક તરીકે પ્રજાની વચ્ચે જઈશું. અને આપ સૌ જાણો છો એમ જે રીતે આખા દેશમાં પરિવર્તનની લહેર શરૂ થઈ છે અને એ જ પરિવર્તનની લહેરમાં 12મી માર્ચના રોજ જનસંકલ્પ રેલીમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકોએ પધારી કાર્યકરોએ ઉત્સાહ સાથે ગુજરાતમાં પણ પરિવર્તન થાય લોકોનો જે સંકલ્પ છે એ સંકલ્પ સાકાર થાય અને પ્રજા માટે કામ કરનારી પ્રજાની સરકાર 2019માં દિલ્હીમાં રચાય એ માટેનો કામગીરી અને સંકલ્પ સાથે સૌ આગળ વધીશું. આજે હાર્દિકભાઈ વિધિવત રીતે 5 રૂપિયાની ફી ભરી અને પક્ષનું પ્રાથમિક સભ્ય પદ સ્વીકાર્યું છે ત્યારે પાર્ટી તરફથી એમને આવકારીએ છે અને એમણે પણ એક કાર્યકર તરીકે કામ કરવાની જે ઈચ્છા વ્યક્ત કરી છે એ મુજબ આવનારા સમયમાં સૌની સાથે ટીમ તરીકે કામ કરીને 2019માં દેશમાં પ્રજાનું શાસન લાવીશું. આજે જયારે એમને પક્ષનું પ્રાથમિક સભ્ય પદ વિધિવત રીતે સ્વીકાર્યું ત્યારે ખૂબ સ્પષ્ટ રીતે કહ્યું છે કે પક્ષમાં એક કાર્યકર તરીકે જોડાયો છું અને પક્ષ જે પણ જવાબદારી સોંપશે એ જવાબદારી પક્ષના એક સન્નિષ્ઠ કાર્યકર અને સૈનિક તરીકે તમામ કાર્યકરોની સાથે રહીને કામ કરી એ જ બતાવે છે. કોઈ પદ કે હોદ્દા માટે નહીં પણ વિચારધારા સાથે જોડાયા છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. પાટીદાર જે વિસ્તારો છે જે હાર્દિક પટેલને પ્રચાર માટે મુકાયું હાર્દિકભાઈ ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ સમાજની લડતની સાથે સાથે ખેડૂતોના પ્રશ્ન અને જ્યાં પણ સરકાર કોઈ પણ અન્યાય કે અત્યાચાર કરે બંધારણથી વિપરીત નિર્ણયો કરે અને લોકશાહી વિરુદ્ધના કાયદા કાનૂન બનાવે એની સામેની લડતમાં કોંગ્રેસ પક્ષની જેમ જ એમણે પણ કાર્યક્રમો અને પ્રયત્નો કર્યા છે અને આવનારા સમયમાં પક્ષના કાર્યકર તરીકે અમારે યુવા આગેવાન તરીકે અને લોકપ્રિય નેતા તરીકે ગુજરાતમાં અને સાથે સાથે પાર્ટી જ્યાં પણ જવાબદારી સોંપશે ત્યાં પ્રચાર પ્રસારની કામગીરી પણ ઉપાડશે. આગામી સમયમાં તમે દિલ્હી જવાના છો સ્ટેન્ડ કમિટીની બેઠકને લઈને કઈ રીતના મુદ્દાઓ રહેશે આ બેઠકની અંદર? 22 ઉમેદવારોની વાત થઈ રહી છે સાથે જ પેટા ચૂંટણીની જે વાત છે 4 બેઠકોની કઈ રીતની રણનીતિ કઈ રીતના નિરીક્ષકો નિમણૂકો થશે અને આગામી સમયમાં ક્યારે ઉમેદવારો જાહેર કોંગ્રેસ પાર્ટી કરશે? ગુજરાતમાંથી 26 બેઠકોમાંથી 4 બેઠકો ઉપર પક્ષ તરફથી પહેલા જ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને આ વખતે રાહુલજીના નેતૃત્વમાં પ્રથમ વખત આટલા વહેલા સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે. ત્યારે આવતીકાલે પણ દિલ્હી ખાતે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે અને 22 લોકસભા સીટો પર ફરી વિસ્તૃત ચર્ચા કરી અને સર્વાનુમતે જે નામો નીચે થી આવ્યા છે કાર્યકરોની પસંદ છે સંગઠનની ભલામણ છે અને પ્રજામાં લોકપ્રિય છે એવા નામોને પક્ષનું હાઈકમાન્ડ મંજૂરી આપશે અને ટૂંક સમયમાં બાકીની તમામ 22 સીટના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. સાથે સાથે જે 4 વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે
એના માટે પણ પક્ષ તરફથી અમારા સિનિયર આગેવાનોને પ્રભારી બનાવવામાં આવ્યા છે. એ વિધાનસભા વિસ્તારના તમામ આગેવાનો કાર્યકરોનો અભિપ્રાય મેળવી અને એના નામની પેનલ પણ આવતા 2-3 દિવસની અંદર હાઈકમાન્ડને સુપ્રત કરવામાં આવશે. કોણ છે પ્રભારી તરીકે? આજે વિધિવત રીતે એના નામોની જાહેરાત કરીશું અને એ આપને પણ જાણ કરવામાં આવશે. અભિભાઈ, કાલ 22 બેઠકોની ચર્ચા થવાની છે, એ બેઠકનું હાર્દિકનું નામ છે? પ્રજામાંથી આવેલા નામો અને સંગઠન દ્વારા સૂચવેલા નામો એના પર વિસ્તૃત ચર્ચા થશે. એમાં હાર્દિકભાઈ નું પણ નામ હોય શકે કે અન્ય અમારા અનેક આગેવાનો છે, ધારાસભ્યશ્રીઓ છે, એમના પણ નામ હોય શકે. પણ પક્ષનું નેતૃત્વનું આ વખતે સ્પષ્ટ દિશા નિર્દેશ છે કે કાર્યકરોની ઈચ્છા અને પ્રજામાં લોકપ્રિય અને પ્રજા સાથે જોડાયેલા ઉમેદવારોને પસંદગી કરવામાં આવશે. એટલે આવનારા સમયમાં આપ સૌ પણ જોશો કે લોકપ્રિય અને કાર્યકરો ઈચ્છે એવા ઉમેદવારોના નામની જાહેરાત થશે. પ્રજામાંથી આવેલા અને સંગઠનમાંથી આવેલા નામો ઉપર ચર્ચા થઈ રહી છે અને સાથે સાથે તમામના અભિપ્રાય સાથે એની ફાઇનલ પસંદગી કરવામાં આવશે. કેટલીક સીટો છે, પાટણ છે, અમરેલી છે, સુરેન્દ્રનગર છે, ત્યાં ખેંચાણ ચાલી રહી છે.